गुड मॉर्निंग फ्रेंड्स, श्रीवेद इंटरनेशनल स्कूल सेक्टर 25 स्टैंडर्ड 12th गुजराती मीडियम। चलो सब्जेक्ट गुजराती, चैप्टर 2 लेक्चर 2। चलो खीजड़िए टेकड़े, आपणे वात करी हती चुनीलाल मड़ियानी अद्भुत रचना खीजड़िए टेकड़ेनी। चुनीलाल मड़िया विषे आपणे वात करी कि एमनो जन्म राजकोट जिल्लामां धोराजीमां थयो हतो। एमणे गुगवातापुर, शरणाईना सूर, लीलुड़ी धरती वगैरह जेवा घणी बधी रचनाओ रचेली। આપણે ખીજડીયા ટેકડામાં વાત કરી હતા કે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકડાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો। અને આપણને ખબર છે કે જે ભોજો કાળુ હતો એ પોતે એક ચોર હતો, સીમમાંથી લોકોના ખેતરમાંથી ઊભો પાક ચોરી લાવતો હતો। ધીરે ધીરે હવે સુધરી ગયો હતો, એના બાળકો અને પત્ની સાથે એ હિરણના નદીમાં રહેતો હતો। પણ ઠંડી વધારે પડવા લાગી એટલે એણે ત્યાં પોતાનું એક ઝૂંપડું બનાવી અને ઝૂંપડામાં એના દીકરા, બાળકો, પત્ની અને સાથે રહેતો હતો। પણ એની હાલત એવી હતી કે એને પહેરવા માટે કપડાં પણ હતા નહીં। તેવામાં આપણે માધવજી કાપડિયાની દુકાનની વાત કરી હતી કે એને એવું થતું હતું કે માધવજી કાપડિયાની દુકાન જઈ લૂંટી આવું અને એ બધા કાપડના, સારા એવા કાપડના તાકા લઈ અને મારા ઘરે મૂકી દઉં। પણ પછી એને એવો વિચાર આવે કે ગામના શકમંદ જે શખ્સો છે એમાં મારું નામ છે, તો પોલીસ આવી અને મને લઈ જશે, ઢોર માર મારશે, મને ગુનાની પરાણે કબૂલાત કરાવશે અને આ ઉંમરમાં હવે મારાથી ઢોર માર સહન થશે ને, આવું ભોજો ભગત પોતે વિચારતો હતો। અને ભોજો કાળો છે એ એવામાં એને યાદ આવ્યું કે જે ખીજડીઓ ટેકરાનો ઉપરનો ભાગ છે ત્યાં નાના મરેલા બાળકોને દાટવામાં આવતા હતા। તે જમીન બહુ કઠણ પણ હતી ને આપણે વાત કરી હતી, હે ને, કે ગામના પોસ્ટમાસ્ટર જે હતા તેમના ત્યાં એક દીકરો આવતો રહ્યો હતો અને તે મૃત જન્મ્યો હતો। એટલે એ પોસ્ટમાસ્ટરે સૌથી મોંઘું કાપડ લઈ એના બાળકના ઉપર ઉપરાછપડી વીંટી અને ચાર લોકો આવી ખીજડીયા ટેકરે દાટી, એની ઉપર મીઠું ને બધું નાખી એને દાટી અને ચાલ્યા ગયા। એના પછી આને વિચાર આવે છે કે હું જઈ એ બાળકને કાઢીને એના ઉપર જે કપડું છે એ લઈ લઉં તો મારી પત્ની અને મારા બાળકોને પહેરવા માટે કપડું થઈ જાય। એટલે ત્યાંથી આપણે વાત આગળ વધારવાની હતી કે રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું અને કુબામાંથી કોદારી અને પાવડો લઈ એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો હતો। તેણે ત્યાં ખોદકામ કર્યું સાવચેતીથી અને પથ્થર સાથે કોદારીનો અથડાવી અને અવાજ પણ ના આવે એ રીતે બહુ સાવચેતીથી એ બાળકની જે કબર હતી એને ખોદી અંદરથી ધીરેથી એણે એ બાળકને બહાર ખેંચી લીધું। પણ ભોજા જેવું એને બહાર ઉછર્યું એને આશ્ચર્ય થયું કે હાડમાંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવડ્યો, કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી હતી। મતલબ કે જે નાનું બાળક હતું જેણે મૃત સમજી પોસ્ટમાસ્ટરે જમીનમાં દાટી દીધું હતું એ બાળકને આને કાઢ્યું, આને તો ફક્ત કાપડ માટે કાઢ્યું હતું, પણ જેવું બાળક કાઢ્યું પછી આઈડિયા આવ્યો કે આ તો કંઈક હલે છે, મતલબ કે બાળક સળવડે છે, જીવંત છે। એટલે ભોજા જેવો મર્દ માણસ પણ થોડો ડર્યો, કેમ કે મરેલા છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી આવે? આ કોઈ ભૂતપ્રેત કે કોઈ ખવિશની રમત તો નથી ને, એને પહેલાં એવું લાગ્યું એટલે ડર્યો। પણ આવી કલ્પનાનો એની જોડે સમય હતો નહીં। કેમ? એનું કારણ હતું કે એ સુલેવા આવ્યો તો ફક્ત અને ફક્ત કાપડમાં, એટલે એણે શું કર્યું, વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ગોળખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું। ગોળખોદ, અમુક પ્રાણીઓ છે એ દાટેલી જે આવી કબરો છે એ ખોદી અંદરથી માંસ છે, અંદર જે દાટેલું વ્યક્તિ છે એનું જીવ, એનું શરીર છે ખાઈ જાય, એને ગોળખોદિયા કહેવાય। તો આની પણ પ્રવૃત્તિ એવી હતી, પણ આની પ્રવૃત્તિ શું લેવા હતી કે એના પત્ની અને બાળકના શરીર ઢંકાય એના માટે, ફક્ત કાપડ માટે એ કબર ખોદતો હતો। પણ હવે આ પ્રવૃત્તિ બધાને જાહેર થાય પહેલાં એને એ સ્થળ છોડી અને ભાગી જવું હતું। પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? ક્વેશ્ચન કરે છે પોતાને કે શું કરવું, ચોરેલી જે વસ્તુ છે એ એની હતી એના એ સ્થાને
પાછી મૂકી દઉં. 100% સલામત માર્ગ તો એ જ હતો, 100% સલામત તો એ જ હતું કે ભાઈ જે વસ્તુ જેમ હતી એમના એમ એ જગ્યા પર મૂકી દેવામાં આવે. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માં રહ્યો જાય. હવે જે બાળક એને કાઢ્યું હતું એ જ સ્થિતિમાં પાછું એમને મૂકી દે તો એ સલામત તો રહે, પણ એનો ઉદ્દેશ્ય હેતુ શું હતો? કે કાપડ લેવાનો. હવે હેતુ જ તો પછી મર્યો જાય, કેમકે કાપડ મળે નહીં. અંગ ઢાંકણ કપડાનું શું? આ એના શરીર ઢાંકવા માટે જે કાપડ લેવા આવે તો એનું શું? જેમને પછી એને વિચાર્યું કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં, એ બાળક ઉપરથી કપડાં લઈ લઉં અને બાળક હતું એમને એમ અંદર જમીનમાં દાટી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો અને વિચાર આવી ગયો કે ભાઈ ઉપરથી કાપડું લઈ લઉં અને બાળકને હતું એમને એમ દાટી દઉં. વિચાર આવવામાં આવી ગયો, પણ પછી આ વિચારથી એ પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં? એમ કહે મારે આવા કેટલા ભાવ, એટલે કે કેટલા જન્મ જીવવું છે કે આવા નાના બાળકની હત્યાનું પાપ હું મારા માથે લઉં? કેમ કે બાળક જીવતું છે, હવે ખાલી એ કાપડ માટે કાપડ લઈ અને બાળકને દાટી દેશે તો બાળક મૃત્યુ થશે. તો કે મારે તો વધારે જન્મ છે નહીં, હવે કદાચ જીવવું તો હવે આજે 10-20 વર્ષ કે 25 વર્ષ હું જે જીવવું એ, પણ વધારે જીવવાનું નથી. તો આ બાળ હત્યાનું પાપ હું મારા માથે સુકામ લઉં? અને આ ક્વેશ્ચન હવે આવે છે. હિરણની ઉપરવાસની ભીમ પાટ ઉપર ટાઢમાં ઢૂંઢવાતા શિયાળિયાની લાડી સંભળાઈ. શું? હિરણની ઉપરવાસની ભીમ પાટ, ઉપરવાસ જે પાણીથી નીચે જે પાણી ઢોળાતું હોય ને એ ઉપરનો પાટ હિરણનો. તો આપણે કહીએ ને પેપરમાં આવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર, ઉપરવાસ એટલે કે ઉપરનો જે ભાગ છે હિરણ નદીનો જે ભીમ પાટ કહેવાય. તો ભીમ પાટ ઉપર ટાઢમાં ઢૂંઢવાતા ફૂઠવાતા શિયાળિયાની લાડી સંભળાય. ટાઢ એટલે ઠંડી, ઠંડીમાં ધ્રુજતા શિયાળ, શિયાળ છે ને આપણે કહીએ શિયાળ, તો શિયાળની લાડી સંભળાય. લાડી એટલે કે શિયાળ આપણે બોલે હુકી હુકી કરીને, એને કહેવાય લાડી. તો શિયાળની લાડી સંભળાય. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો. ગામ તરફથી કોઈ, આપણે આમ ખોંખારો આવે એટલે આવું કરીએ છીએ ને, તો કોઈનો ખોંખારો એના કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભું રહેવું સલામત નહોતું. હવે આ ખોદેલી જે ઘોર, ઘોર એટલે કબર, એના ઉપર હવે ઊભું રહેવું એને સલામત નહોતું. કેમ કે કોઈ જોઈ જશે કે ભાઈ આ ભોજો છે એ લોકોના દાટેલા બાળકો કાઢે છે, તો લોકો એને મારશે, પોલીસના હવાલે કરશે અથવા એને મારશે, અધમુઓ કરી નાખશે મારી મારીને. એવી બીક હતી, ડર હતો. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈ સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં આવ્યો. કોઈ પણ વિચાર કર્યો નહીં એને, હવે કે કોઈ વિચાર કરવાનો સમય છે નહીં. એને શું કર્યું? કાપડ સાથે લપેટાયેલું જે બાળક હતું એ બાળકને લઈ અને ફટાફટ કરતો ટેકરાથી નીચે ઉતરી અને પોતાનું જે ઝૂંપડું હતું, પોતાનો કુબો હતો નદીના પટમાં, ત્યાં આવી ગયો. ઓરડો ઓઢનાર આઈની જેમ કુબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી જ બેઠી હતી. જો ઓરડો ઓઢનાર, ઓરડો ઓઢનાર આઈની જેમ, ઓરડો એટલે કે જેની જોડે કપડાં નથી પણ એ ક્યાં છે? ફક્ત ને ફક્ત પોતાના ઘરની અંદર બેસીનાર કોઈ આઈ હોય, કોઈ બાઈ હોય, એમ આ કુબો, કુબો એટલે આ એનું જે ઝૂંપડું હતું એ ઝૂંપડું ઓઢી અને અંદર પડી રહેલી જીવલી એટલે કે આ જે ભોજો હતો એની વાઈફ જીવલી આજે મરનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી. મરનાર એટલે એને જે મળવાનું છે, કે કયું? ખાપણિયું. ખાપણ કોને કહીશું? કફન. જે નાનું બાળક હતું એના ઉપર જે વીંટાયેલું કાપડ હતું એને કહેવાય કફન. એટલે કે એને આ કફન મળવાનું છે, કાપડ મળવાનું છે. કેમ? કેમ કે ભોજો એ કાપડ કાઢવા ગયો હતો. એટલે એ કે આજે કાપડ આવશે, મારી જોડે કાપડ આવશે, એની આશામાં જાગતી બેઠી હતી. અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. એણે એક નાનું તાપણું કર્યું હતું, આગ સળગાવી હતી અને એમાં પોતાની ઠંડી ઉડાડતી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉતારતા એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડગાઈ ગઈ. પેલી તો ખાલી કાપડની આશા લઈને બેઠી હતી, પણ આવ્યા પછી એને ખબર પડી કે જ્યારે ભોજાએ કાપડ ઉતારી અને અંદરનું જીવતું જાગતું બાળક બતાવ્યું તો જીવલી ડગાઈ ગઈ. કેમ કે એ તો શેની આશા રાખીને બેઠી હતી? ફક્ત કાપડની. આ તો બાળક પણ આવ્યું.
ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા. ચરિત્રો એટલે કે આપણે ભૂત પિછાતના જે ટોણા થાય ને ઉપર, કોઈકને ભૂત દેખાય, કોઈકને કે ભાઈ અહીંયા કોઈ સળગતું દેખાયું છે, એટલે એવા ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા. જો જોયા નથી, કોક આપણને વાત કરે કે અહીંયા ભૂત હતું, અહીંયા કોઈક સાડી વાડી આમ ફરતી હતી કામ, તો આપણે એવું વિચારીએ છીએ અને આપણને ડર લાગે છે. જોયું નથી, ખાલી સાંભળેલું છે. અને જીરવ્યા પણ હતા. જો અહીંયા શું કીધું, જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા, એટલે કે એને એ બીખનો અનુભવ હતો. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. જો આજનો જે બનાવ, આજની ઘટના છે, એ આવી કોઈ કાલ્પનિક ચરિત્ર છે નહીં, પણ આ તો વાસ્તવિક છે, હકીકત છે. હકીકતમાં બનેલું આ એક્સિડન્ટ છે કે એ જીવતું બાળક આવ્યું છે. એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીમાં લીધું. હવે એને ખબર પડી કે ભાઈ આ કોઈ ભૂત પિછાત કે આવી કોઈ ચરિત્ર છે નહીં, આ તો ઓરિજિનલ વસ્તુ છે, વાસ્તવિક છે, કાલ્પના નથી. એટલે એને ખબર પડી કે આ તો બાળક છે, જીવતું છે. એટલે એને વાત્સલ્ય એટલે કે પ્રેમવાળી જે માતા આવે, વાત્સલ્યથી ભરપૂર એ માતા બની અને એ નવા જન્મેલા બાળકને પોતાની સાથી સરખું ચાંપી. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંથી માના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉગડ્યો. જો ટેકરો જે છે ખીજડીઓ, એની માટી મટોડીના આવરણમાં એટલે કે માટીની અંદર આ બાળકને દફન કરવામાં આવ્યું હતું, એટલે એની ઉપર આવરણ બરાબર પહેરવેશ આવી ગયો હતો કપડાનો, અને એની અંદરથી પણ ઓક્સિજનનું જે છિદ્ર એટલે કે માટીની અંદરથી હવા શોષાય છે, એ ઓક્સિજન લઈ અને બાળક પોતાનો જીવ ટકાવી રાખ્યો હતો. એ બાળકને હવે એક માતાની હૂંફ મળી છે, માતાની ગોદ મળી છે, અને ગરમી, ઉષ્મા એટલે ગરમી, માતાના ગોદની, માતાના ખોળાની અને ઉષ્મા ગરમી મળી એટલે એનો અવાજ પણ હવે બહાર આવ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. તે મધરાતે એટલે તે જ રાતે ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલી, ડેલી એટલે કે એનો ઘર છે, એનો સાંકળ ખખડાવી એટલે કે દરવાજો ખખડાવ્યો. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો. એણે જે ગુનો કરવાની ઈચ્છા હતી કે ભાઈ આ બાળક છે એને ખોદી એની કબરમાંથી કાઢીને એના ઉપર જે કપડું છે મોગું એ લઈ અને બાળકને દાટી દઉં, આવો એને જે ગુનો વિચાર્યો હતો એની સવિસ્તાર એટલે કે પૂરેપૂરી કબૂલાત એણે પોસ્ટમાસ્ટર સામે કરી અને પોતે શોભીલો પડ્યો. આપણે કહીએ કે શરમ આવે છે, તો એવો શર્મીલો થઈ અને ત્યાં ઊભો રહ્યો. મૂઠ બીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. મુઠ્ઠી વાળી અને પોતાના મોઢામાં એ મુઠ્ઠી નાખ આંગળીઓ નાખવાનો પ્રયત્ન કરતું, નાનું બાળક હોય ને મુઠ્ઠી વાળી પછી મોઢામાં નાખે દાંત ચાવવા આમ ચાવવા માટે, તો એવો પ્રયત્ન કરતું બાળક ભણી એટલે બાળક સામે પોસ્ટમાસ્ટર અને એમની પત્ની બે આનંદભેર જોઈ રહ્યા. હવે આનંદ તો થાય જ ને, કેમ કે જે બાળકને મૃત્યુ, જો અત્યાર સુધી એમને બાળક હતું નહીં ને બાળક આવ્યું એ પણ મૃત્યુ પામેલું, હવે એ બાળકને એ દાટીને આવ્યા છીએ અને એ જ બાળક જીવતું સામે આવે એટલે આનંદ તો થવાનો જ. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો. જો પેલાને બાળક મળવાનો આનંદ હતો, પણ ભોજાને શું હતું કે આ મને પોલીસને હવાલે કરશે કે ભાઈ એના બાળકને મેં કબરમાંથી બહાર કાઢ્યું છે, એના કપડાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, તો મને પોલીસ સ્ટેશનમાં મૂકી દેશે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અર્ધી અર્ધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. પોસ્ટમાસ્ટરની પત્ની એમના પોસ્ટમાસ્ટરને કહે છે કે હું પહેલેથી કહેતી હતી કે તમે એને દફનાવા જવાની બહુ ઉતાવળ કરશો નહીં, એને દાટવાની ઉતાવળ ના કરો, કદાચ ડૉક્ટરને બોલાવો, તેડાવો એટલે ડૉક્ટરને બોલાવો અને ખાતરી કરો કે આપણો બાળક જીવે છે કે મૃત્યુ પામે છે, પણ તમે મારી વાત માન્યા નહીં. હવે એને તો બાળક મળ્યો છે એટલે તો અર્ધી અર્ધી થઈ જતી હતી, મતલબ કે ખૂબ આનંદમાં હતી, બાળક ઉપર એ પોતાનો વાલ છીરકતી હતી અને પત્ની પતિને મીઠો ઠપકો આપતી કે જો તમે મારી વાત ના માની મારું બાળક જીવતું છે. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, એટલે એ પોસ્ટમાસ્ટર શું કહે છે કે આપણા નસીબમાં હતો આપણું બાળક તો મરી ગયેલો કબરમાંથી પણ પાછો આવ્યો ને. પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા તને મનમાં આવે એ ઈનામ માગી લે.
આપણે કીધું કે જો આપણા બાળકમાં નસીબ, આપણા નસીબમાં બાળક હતું તો એને આપણે મરેલું જાણ્યું, એને દફન કરી આવ્યા, તો એ કબરમાંથી પણ નીકળીને આપણી જોડે પાછું આવ્યું. અને પછી એ ભોજા તરફ ફરી એને કહે છે કે ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે, કેમ કે ખુશ છું આટલા વર્ષે મને બાળક મળ્યું, એ પણ મૃત હતું અને એને તું સજીવન કરીને પાછું લાવ્યો છે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. હવે ભોજો છે એને તો કંઈ બોલવાના ઠેકાણા હતા નહીં, કેમ કે એ તો ભરાઈ ગયો હતો કે આ ખબર પડશે મને તો પોલીસમાં લઈ જશે આમને તમે, એટલે બીક હતી એટલે એને હોશ રહ્યા. એ માત્ર હાથ જોડી શક્યો, એને ફક્ત હાથ જોડ્યા, બોલવાની એની તાકાત રહી ન હતી. અમુક પોઝિશન, અમુક વખતે સિચ્યુએશન એવી આવી જાય છે કે આપણે બોલી શકતા નથી, ફક્ત આપણે હાવભાવ વ્યક્ત કરી શકીએ છીએ. આપણે ગળામાં ડૂમો વળી જાય છે અમુક વાર, ખબર, આંખોમાં પાણી આવી જાય છે, ઝણઝણાટી આવે, બોલવાના હોશ આપણા રહેતા એવી પરિસ્થિતિમાં ભોજો મુકાઈ ગયો છે. પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે, પોતે જે ગુનાહિત કાર્ય કર્યું છે એની ક્ષમા માંગતો હોય એમ એ બે હાથ જોડી અને પોસ્ટમાસ્ટર સામે ઊભો છે. અમારે તો આ ઉતરતી અવસ્થાને દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા. પોસ્ટમાસ્ટરના પત્ની શું કહે છે કે ઉતરતી અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થામાં દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી, એટલે કે દીકરાના નામ હવે દીકરો અમને દેખાશે અને કે અમને દીકરો મળશે નહીં એવી હાલત અમારી થઈ હતી. પણ અહીંયા જે વાત કરી છે કે ભાઈ હવે ઉતરતી હવે વૃદ્ધાવસ્થા છે અને એમાં પણ બાળક જન્મ્યું એ પણ મૃત્યુ, એટલે કે હવે બાળક અમને દેખાવાનું નથી, અમને બાળક જેવું કોઈ અમારી આંખો સમક્ષ તરશે નહીં, દશ્ય દેવાઈ ગયા, આંખથી અડગા થઈ ગયું છે બાળક, કેમ કે જે જન્મ્યું એ પણ કેવું હતું મૃત, એટલે કે આંખથી બાળક નામનું, દીકરા નામનું કોઈ દ્રશ્ય, કોઈ આંખથી અડગું થઈ ગયું છે, કોઈ બાળક એટલે કે દીકરા નામનું કોઈ વ્યક્તિ મારી આંખો સમક્ષ છે. છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું, પોતાનો દીકરો છે છતાં પણ વાંજ્યું. વાંજ્યું કોને કહેવાય કે જેને કોઈ દીકરો કે બાળક નથી એને કહેવાય વાંજ્યું, એટલે કે છતાં દીકરે પણ અમારે વાંજિયા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું, તે અમારું નામ લેણું એટલે વંશ, તમારા પિતાના બાળક, તમે તમારું બાળક આવે તો એ તમારું નામ રાખે, એટલે કે નામ લેણું એટલે કે અમારો વંશ ચાલુ રાખ્યો. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા, તારો જેટલો પણ અમે ઉપકાર માનીએ, જેટલા પણ તારા ગુણ ગઈએ એટલા ઓછા છે મારા વીર, એટલે કે મારા ભાઈ, એમ કરી અને પોસ્ટમાસ્ટરની પત્ની આ ભોજાને કહે છે, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. અમારા શરીરની જે ચામડી, જે સ્કીન છે એને ઉતારી એના પગરખા એટલે કે ચપ્પલ, શૂઝ, બૂટ આપણે સીવડાવીએ અને તને પહેરાવીએ તોય તે જે ગુણ, જે ઉપકાર અમારી ઉપર અમારું બાળક પાછું આપીને કર્યો છે એને સાટું વળે એમ નથી, કેમ કે એને તો દીકરો આપ્યો છે. જટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું. પોસ્ટમાસ્ટરે શું કહ્યું કે ફરીથી પોસ્ટમાસ્ટરે કહ્યું કે ફટાફટ ઇનામ માગી લે ભોજા. એટલે ભોજો કહે છે, મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, હું ઇનામ માટે ટેકરે ચડ્યો નહોતો કે ભાઈ આમનું બાળક હું પાછું લાવીશ ને જીવતું હશે તો હું એમને આપીશ તો મને ઇનામ આપશે, તો ઇનામની લાલચે હું એ ખીજડીએ ટેકરે ચડ્યો નહોતો. બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરો એ નથી જડતો. બાયડી એટલે એની પત્ની, એની આબરૂમાં જો ભાઈ કપડાં છે એ આપણો સમાજ એવો છે કે કપડાં એ આપણી આબરૂને જાળવે છે, તો કે બાયડીની આબરૂ એટલે કે એનું શરીર ઢાંકવા લુગડાનો લીરો એ નથી જડતો, એટલે કે લુગડાનો એ કકડો એ મળતો નથી. ને પહુ જેવા નાનકડા બચડા આ હિમ હિજરાય છે, પહુ એટલે કે એકદમ નાના જે બાળકો છે મારા એ આ હિમમાં એટલે કે આ ઠંડીમાં હિજડાય છે, એટલે કે ઠરે છે બચારાને, ખૂબ તકલીફ પડે છે, ઠંડી સહન થતી નથી. એક તો પોતાની પત્નીની આબરૂ એટલે કે એનું શરીર ઢાંકવા અને આ ઠંડીમાં થ્રીજુડતા ધ્રુજતા બાળકો માટે એક એક જોડાય લપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું. મારે બીજું કંઈ નહોતું, ઇનામ માટે તો ખીજડિયા ટેકડે ચડ્યો નહોતો, પણ મારી પત્નીની આબરૂ ઢંકાય અને ઠંડીમાં ધ્રુજતા ખીજુડતા મારા
બાળકો છે એમને એક એક કપડું આપો પહેરવા માટે, એક એક લુગડું આપો, એ મારું ઈનામ છે, મારે વધારે જોઈતું નથી. ભોજાએ માગણી કરી. એટલે પોસ્ટમાસ્ટર કહે છે, બસ માગી માગીને આટલું જ માગ્યું, બસ માગી માગીને આટલું જ માગ્યું, માગું તમારી મોટી માણાની મહેરબાની. એટલે પેલો કહે છે, માગું તમારી મોટા માણાની મહેરબાની. જો મેં તો જે હતું એ માગ્યું, તમારા મોટા માણસની મહેરબાની છે. અબ ઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું, પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું. અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું બબ્બે જોડ્યા લુગડા વેતરાવી લે. એમણે શું કહ્યું કે હાલ જ માધવજીની હું હાટ, હાટ એટલે દુકાન, આપણે કહે છે ને વાલાની હાટડીએ મારે રોજનું હટાણું. ના જોયું કોઈ દી ટાણું કે કટાણું, નરસિંહ મહેતાની રચના છે કે વાલાની હાટડીએ મારે રોજનું હટાણું. હટાણું એટલે કરિયાણું, હાટડી એટલે દુકાન. એટલે કે અપઘડી જ માધવજીની હાટ ઉગડાવું, એટલે માધવજીની જે દુકાન હતી એ ઉગડાવું. અને પોસ્ટમાસ્ટર એવું કહ્યું, ઊભા થઈ ખભે ડગલો, ડગલો પહેર જે આવે ને એ ભરાવતા બોલ્યા, એક શું બબ્બે જોડ લુગડા વેતરાવી, એક શું તું બબ્બે જોડ લુગડા લઈ લે. બેન તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય. જો સાહેબ, પરિસ્થિતિ માણસને ક્યાંથી ક્યાં લઈ આવે છે એની સુંદર રચના ખીજડીયા ટેકડામાં ચૂની લડમડીએ કરી છે. કે એક પુરુષ કે જે એવો મરદ ભળ માણસ હતો કે સામે 20 માણસ આવે તો એક સમયે લડી લે એવો વ્યક્તિ, જે પોતે ચોર લૂંટારો હતો કે ખેતરમાંથી ઉભો પાક અડધી રાતે લઈ આવે તો એને ડર હતો નહીં. પણ સાહેબ ઠંડીમાં પોતાના ચાર બાળક અને પત્ની થીજુડવા લાગ્યા, એમને ઠંડી સહન ન થવા લાગી, એમની પહેરવા માટે કપડાં નહોતા, ત્યારે એ જ મરદ માણસ કેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો. વિચાર કરો કે એને બીજી બાજુ ચોરી કરવાનો વિચાર નથી આવતો, કેમ કે હવે માર સહન નહીં થાય અને હું મને કંઈ થયું તો મારા બાળકોનું શું, એ હિસાબથી ચોરી નથી કરતો. અને એ જ વ્યક્તિ પોતાના પત્ની અને બાળકોની આબળું ઢાંકવા, બાળકોના શરીર ઢાંકવા માટે કપડાં માટે મૃત બાળકોની કબર ખોદી, ઘોડખોદનું કામ કરી અને કપડાં બહાર કાઢવાની પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. અને સાહેબ જો આખી કુદરત કેમની ફરે છે કે આ વ્યક્તિ તો ફક્ત કપડાં ઢાંકવા, ખાલી કાપડ લેવા ગયો તો કબર ખોદી અને ત્યાં જીવતું બાળક મળે છે. અને એ બાળક સાહેબ જો તમારી શ્રદ્ધા સાચી હોય, તમારા મનમાં સાહેબ તમારું જે કાર્ય કરો છો એમાં તમારું મન અને શ્રદ્ધા સાચી છે તો એ ફળે છે. અહીંયા એ તો ફક્ત ચોરી સુલેવા કરે તો પોતાના બાળકોના અને પત્નીને કપડાં માટે, પણ એની શ્રદ્ધા હતી તો બાળક જીવતું મળ્યું. અને જીવતું મળ્યું તો પોસ્ટ માસ્ટર અને પત્ની, જેને બાળક નહોતું, બાળક નામનું દ્રશ્ય પણ નહોતું, એને બાળક મળ્યું અને એને એમને બાળક મળ્યું અને આપણા ભોજા અને એના પત્ની અને દીકરીઓ માટે, દીકરાઓ માટે કાપડ મળ્યું. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે સાહેબ ભાવ અને શ્રદ્ધા જરૂરી છે. કાર્ય ખોટું ના કરો, કાર્ય તમારા મનમાં. જો કદાચ એને એ બાળકને દાટી દીધું હોત તો, એને કપડાં કાઢીને બાળકને દાટી દીધું, ફક્ત એને એક જ ચીથરું મળત, એક જ કાપડ મળત, પણ એને એવું કર્યું નહીં. એના અંદર એક હૂંફ આવી કે બાળક પ્રત્યે એને ડર આવ્યો કે ભાઈ આ બાળકને મળાય નહીં, દયા આવી. તો એ દયાનું ફળ એને શું મળ્યું કે એને એના બાળકો, એની પત્ની અને એના માટે બબ્બે જોડી કપડાં મળ્યા. ડન. તો અહીંયા આપણું આ લેક્ચર પૂરું થાય છે. આવતા લેક્ચરમાં ફરીથી મળજો. આવજો. ગુડ બાય.